ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદેશ પાલે સત્તા સંભાળી ત્યારથી વિવાદોનો મતપૂડો સતત તેમની ફરતે બાજેલો રહ્યો છે. આદેશ પાલને આદેશ આપવા ગમે છે, તેના વિરુદ્ધનો એક હરફ પણ તેઓ સાંભળવા તૈયાર નથી. ગરમાં મસમોટો સ્વિમિંગ પુલ બાંધવાના આયોજનને કારણે આદેશ પાલ ચર્ચામાં છે. લોકોને કુલપતિનો તરણ હોજ જોવા મળે, કેમ કે તરણ હોજ કોઈ જોઈ ન જાય તે માટે કુલપતિએ બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડને તૈનાત કર્યા છે. આદેશ પાલે સિક્યુરિટી ગાર્ડને એટલો છૂટો દોર આપ્યો કે તેમણે ઘટનાને કવર કરવા ગયેલા મીડિયા કર્મી પર પથ્થરમારો કર્યો. દંડાવાળી કરી એટલેથી પણ ન ધરાય તે ગાળો વરસાવી આદેશપાલ માધ્યમોના અવાજને પણ સત્તાના જોરથી બંધ કરવા માગે છે. જ્યારે એક બાજુ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યારે લોકોને પાણી પીવા માટે પાણી નથી મળતું, યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ્યારે બપોર પછી પીવાના પાણી માટે તરસે રહેતા હોય એની સામે બીજી બાજુ વિદ્યાર્થીઓના પૈસે જ જ્યારે કુલપતિ સ્વિમિંગ પુલ બનાવે અને વિદ્યાર્થીઓની સામે પાણી પીવા ના મળતું એની સામે આજે NSU ઉગ્ર આંદોલન આજે આંદોલનની શરૂઆત કરી છે. અને આવનારા દિવસોની અંદર અગર આ સ્વિમિંગ પુલનું કામ બંધ નહીં થાય તો આવનારા દિવસોની અંદર આનાથી બી ઉગ્ર આંદોલન કરીને NSU સ્વિમિંગ પુલનું કામ બંધ કરાવશે. NSU કાર્યકરોએ સ્વિમિંગ પુલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા ધરણા યોજ્યા. આ તબક્કે મીડિયાની ટીમે સ્વિમિંગ પુલના કવરેજ માટે કુલપતિના બંગલે હાજર સિક્યુરિટીને દરવાજો ખોલવાની વિનંતી કરી હતી. જો કે એમ કરતા કુલપતિનો કોઈ મોટો ભેદ જાહેર થઈ જવાનો હોય એમ ધરાર દરવાજો ન ખોલાયો. કુલપતિના અંદાજિત 20 લાખનો ખર્ચે બંધાઈ રહેલા સ્વિમિંગ પુલનો દીદાર દર્શકોને કરાવવા ઈચ્છતા કેમેરામેન ઉપર પાલના સિક્યુરિટી ગાર્ડે લાઠીઓ વરસાવી. જ્યાં સુધી 17 લાખ અગર પાછા આપવામાં નહીં આવે તો NSU સભ્યો જે વિદ્યાર્થીઓ છે એ લોકો અગર ભૂખ હડતાલ માટે બી બેસવું પડશે તો VC બંગલે આગળ યા તો યુનિવર્સિટી આગળ બી અગર વિદ્યાર્થીઓ આંદોલન કરશે અને ભૂખ હડતાલ ઉપર બેસશે અગર યુનિવર્સિટીને પૈસા પાછા આપવામાં નહીં આવે તો. કવરેજ કરવા ગયેલા પત્રકારોને અપશબ્દો કહ્યા. સમગ્ર ઘટના દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી, પરંતુ તેઓ કુલપતિની વગને જાણતા હોય આ મામલે મૌન રહેવાનું વધુ પસંદ કર્યું. કુલપતિએ પણ માધ્યમો સાથે વાત ન કરી બાઉન્સરની દાદાગીરીને મૂક સમર્થન આપ્યું હતું. શિક્ષણનું જીવન તપ પ્રધાન હોવું જોઈએ. અહીં તો ગુજરાતની સૌથી મોટી શિક્ષણ સંસ્થાના વડા આદેશ પાલને ગરમી સહેજ પણ પસંદ નથી. સૌરાષ્ટ્રમાં પ્રજા ભલે પાણી માટે વલખા મારતી, એમને તો યુનિવર્સિટીના ખર્ચે સ્વિમિંગ પુલમાં દુબાકા મારવા છે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌરવ પટેલ, VTV અમદાવાદ.